पेज मंत्र वेद तो पहला में छे तो जो हवे पेलू छे के बधा ध्रुस्ता ध्रुस्ता बोलता हता तो એની સામે કયો વાક્ય આવશે બહુમાંથી જુઓ તો બધાય બહુમાંથી જોવાનું છે એ ઠંડી થી સતત વાતું કરતા હતા હા એવો ઠંડી થી થરથરતા થરથરા વાતો કરતા હતા તો પેલાના લખો પછી બીજો છે અચાનક વરસાદ તૂટી પડ્યો આકાશ માંથી ખૂબ પાણી વરસ્યું બરાબર હવે ત્રીજું છે આકાશ માંથી આગ વરસી રહી છે સરસ નાખો બધા સરસ ઘ લખી નાખો બરાબર હવે પછી છે ચારે માસ એક ઝાડ થી બીજા ઝાડ પર ફરે તો કઈ ઋતુમાં ફરે છે આખું વર્ષ તેઓ ફર્યા કરે છે કારણ કે તેઓને ઘર નથી એટલે બધી જ ઋતુમાં તેઓ એક ઝાડ ઉપરથી બીજા ઝાડ પર ફરે છે તો એમાં લખશું ચ અને હવે છે છેલ્લું પાંચમું કે વાંદરાઓએ વૃક્ષોનો મિનારો બનાવ્યો સરસ તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો હવે આપણે અગિયારમો પ્રશ્ન અગિયારમો કાઢજો લઈએ અભિનય કરાવવાના છે કૂદકા મરાવવાના છે પછી વિદ્યાર્થીઓને જૂથમાં બેસાડી જો તેઓ વાંદરા કે સુગરી બને તો શું કરશે તેનો અભિનય કેવી રીતે કરશે ક્યાં કૂદકા મારશે જેવા પ્રશ્ન પૂછતા રહો જરૂર પડે તો પડે કોને શું બોલું તેનું માર્ગદર્શન આપો આ વાર્તા તેઓ શાળાના બધા વિદ્યાર્થીઓ સમક્ષ ભજવી શકે તેવું આયોજન કરો તો આમાં તમારે જાતે પ્રશ્ન બનાવવાના છે તમને આવશે હવે જો ઋતુને ઓળખો હવે પછી છે ઋતુને ઓળખો અને લખો મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે હું સિવાય ઠંડી શિયાળો હશે ઉનાળો હશે કે ચોમાસુ હશે તો તમારે એની સામે તેની સામે શિયાળો એવું લખવાનું છે હવે જુઓ શિયાળો લખવાનું છે હવે જુઓ જો મે તમને એ દેખાતું છે અહીંયા શિયાળો એવું લખેલું છે જોઈ લો આવું તમારે શિયાળો એવું લખવાનું છે જો ગોળ રાઉન્ડ આવશે બ્લેક કલરનું હવે બીજો પ્રશ્ન છે બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા ભીંજાઈ ક્યારે જવાય શિયાળામાં ઉનાળામાં કે ચોમાસામાં અત્યારે હું હાલતું છે શિયાળો હાલે ઉનાળો હાલે ચોમાસું
सुघरी माळामां झूलती हती, सुघरी माळामां झूलती हती, सुघरी काना माळामां हती, शियाळो, सरस, ठंडी लागे त्यारे त्यारे ये झूलती हती। पछीनो प्रश्न छे, वांदरा पूसडी माथे मूकीने बैठा हता वरसाद नो लागे एटला माटे क्यारे हशे? વાંદરાઓએ માણસની નકલ કરી, કારે નકલ કરી છે? માણસ જેમ તાપતા હોય એમ તાપતા નકલ કરી છે ને, શિયાળામાં કરી હતી। પછી ઝાડને સાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા। આપણે પંખાની જરૂર ક્યારે પડે ભાઈ? પંખાની જરૂર ઉનાળામાં પડે, સરસ। પછી પછીનો પ્રશ્ન છે, એક જોડકણું છે, આકાશમાંથી વરસે આગ, ડોસી મને પવન નાખ। આકાશમાંથી વરસે આગ, ડોસી મને પવન નાખ। તારે પવન ની કારે જરૂર? સળગાવીને લાકડા તાપણું કરે માકડા, સળગાવીને લાકડા તાપણું કરે માકડા, ડાળે ડાળે, હા પછી નો છે, ડાળે ડાળે ફરીએ ને કૂદીને ઘરના સાપરા, શિયાળો। પછી દસમો અને છેલ્લો છે, દસમો અને છેલ્લો છે, ગડગડાટ કરતા વાદળા, ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ, વાદળા ક્યારે આવે છે? હવે જો તમારે આપણે હલકું કોણ ભારે કોણ એવો પ્રશ્ન છે, હલકું કોણ અને ભારે કોણ। એટલે જો આપણે જો દાખલા તરીકે કહી તો વેદભાઈ ભારે કે તુષારભાઈ ભારે, કોનો વજન વધારે? તુષારભાઈ નો વજન વધારે। અને હળવા કોણ? વેદભાઈ હળવા। તો એવી રીતે અહીંયા લખ્યું છે, સુઘરી નો માળો હળવો કે ઝાડ ની ડાળી? જો અહીંયા બે વસ્તુ આપી છે, તો અહીંયા જો બે વસ્તુ આપી છે કે સુઘરી નો માળો અને તમારે લખવાનું છે, સુઘરી નો માળો હળવો, બે વિભાગ પાડી દેવાના, હળવું આ બાજુ લખવાનું, જો હું લાલ લીટો કરું ને લાલ, ઈ બાજુ તમારે હળવું હોય ઈ લખવાનું, અને જે વાદળી લીટો કરું ઈ બાજુ તમારે ભારે લખવાનું છે। જો આ બે લીટા કર્યા છે અહીંયા, તો જે મેં ગોળ રાઉન્ડ કર્યું, પેલા હળવું તો સુઘરી નો માળો હળવો અને ઝાડની ડાળી ભારે। હવે તમારે કહેવાનું છે, લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી? તો પેલા હળવું બોલવાનું, હળવું કોણ અને ભારે લાકડાનું ટેબલ ભારે। આવ્યું છે ત્રીજું છે, ગુજરાતી ચોપડી કે ગણિત ની ચોપડી? તમારી પાસે બે ચોપડી છે, એક ગણિત ની ચોપડી છે, એક ગણિત ની ચોપડી છે। અરે ચોપડી હવે એક બીજો
ગણિતની ભારે ગુજરાતીની હળવી. હવે તમને એક બીજો પ્રશ્ન પૂછી લો. હારે આપણે ગુજરાતીની ચોપડીનું નામ બદલાઈ ગયું છે, કોને ખબર છે? કલ્ચર. અરે વાહ રે વાહ, કલ્ચર. હવે કલ્ચર ની અંદર એક વસ્તુ નવી આવી છે. તમે પેજ નંબર છે ને એના નીચે જવો, હાવ નીચે પેજ નંબર લખ્યા હતા ખબર ને, 5, 6, 7 એવું લખેલું છે. એની અંદર તમારે નીચે 6, 7, 8 છે ને એની બે બાજુ શબ્દોમાં લખવાનું છે. જો પેજ નંબર છે ત્યાં હું હમણાં જ બતાવું છું, ફોટો બતાવીશ. હવે આપણે અહીંયા પહોંચ્યા થાય, પેન્સિલ ભારે કે રબર? પેન્સિલ ભારે કે રબર? હલકું કોણ? પેન્સિલ હલકું અને રબર ભારે. પેન્સિલ કે રબર? હવે લખોટી કે પ્લાસ્ટિક નો દડો? જો લખોટી કે પ્લાસ્ટિક નો દડો? ભૂલ કરી દેખાય. કોણ હું ભૂલ કરી છે? પ્લાસ્ટિક નો દડો હળવો હોય તો ક્યાં ખાનામાં લખ્યો? પકડવાની હતી, આ બે ને બદલાવાના છે. હવે પછી એક સરસ મજાનું છે, બહુ મજા આવે એવી ગુજરાતી છે આ વખતની. હવે જુઓ કોણ છે તે તમારે કહેવાનું છે. ચાર અક્ષર નું એક નામ, જો ચાર અક્ષર નું એક નામ છે. હવે એના છેલ્લા બે અક્ષર તર, જો અહીંયા જો તમારે એક ચિત્ર આવી ગયું છે, છેલ્લા બે અક્ષર તર અને પહેલો ત્રીજો, જો અહીંયા આડાવળું આવ્યું એટલે માટે થોડું, જો અહીંયા ત્રીજો અક્ષર ત આપો અને પહેલો અક્ષર ક આપો, તો તમારે એક અક્ષર અહીંયા પૂરવાનો છે. તો એ કોણ થાય? કબૂતર. કબૂતર થાય. જો કબૂતરનું ચિત્ર પણ છે, આ તમને એક ઉદાહરણ આપેલું છે કબૂતરના ચિત્ર વાળું. હવે પ્રશ્ન હવે શરૂ થાય. આ તો જે હતું એ પ્રશ્ન નહોતો, હવે એ પ્રશ્ન આવશે. કોણ છે તે લખવાનું છે. ચાર અક્ષર નું એનું નામ, આ અક્ષર નું ચાર અક્ષર નામ છે. પેલા બે અક્ષર કરો કરો અને પેલો અને પેજ નંબર 9. પેજ નંબર 9 તમારે ચિત્ર નહી હોય એટલે ગોતા ની ચિત્ર વાળું તમારે કરોળિયા નું ચિત્ર, કરોળિયા નું ચિત્ર તમારા માં નથી. પેલા બે અક્ષર નું નામ છે કરો થી શરૂ થાય અને પૂરું યો થી થાય, યો. તો તમારે એક અક્ષર માં કરોળિયો. હવે એનું એક તમારે વાક્ય બનાવવાનું છે કરોળિયા ઉપરથી. તો કરોળિયા ઉપરથી વાક્ય મેં બનાવ્યું છે, કરોળિયો ઝાડું બનાવે છે. પણ તમે બીજું બનાવી શકો, કરોળિયાને 8 પગ હોય છે.
કરોળિયો અમારા ઘરની અંદર છે, કરોળિયો મને ગમતો નથી, કરોળિયો મને ગમે છે. એમ કોઈ પણ વાક્ય કરોળિયા વિશે એક લખી શકો. ચિત્ર તમારામાં નથી, જો પેલું છે ચાર અક્ષર નું એનું નામ ત્યાં તમારે લખવાનું છે. જો ખાના ખાના આપ્યા, એ ખાનામાં તમારે જાતે પૂરવાનું છે અને છેલ્લે એક વાક્ય બનાવવાનું છે. પછીનું છે આનું પણ ચાર અક્ષર નું નામ છે, એની અંદર ત્રીજો બીજો પેલો સરક થાય એટલે એને પેલા આપણે તમારે ત્રીજો અક્ષર લખવાનો, પછી બીજો લખવાનો, પછી પેલો લખવાનો. જો આડાવળું છે આમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. અને આ કોણ છે? તમે બીજું પણ લખી શકો, કરસલો દરિયા કાંઠે જોવા મળે છે. તમે બીજું લખી શકો, કરસલો કરડે તો બહુ બળે છે, રોવાઈ જાય. એટલે તમારે જે વાક્ય લખવું હોય તે લખી શકો. પછી છે ચાર અક્ષર નું એનું નામ, દ ર ઉપરથી શરૂ થાય, દ ર. પછી જો પેલો અને ચોથો અક્ષર દડો બને, દર્જીડો. સરસ, જો એ છે દર્જીડો. આપણે દર્જીડો આ કરેક્ટ બનાવે. સરસ, દર્જીડો માળો બનાવે, સીવીને માળો બનાવે છે. સરસ, તમે એમ લખી શકો, તમે એવું લખી શકો, દર્શીડો મેં જોયો છે, દર્શીડો મને બહુ ગમે છે, ગમે એ વાક્ય તમે બનાવી શકો. દર્શીડો પોતાનો માળો સીવીને બનાવે છે. હા બરાબર છે. સરસ, હવે પછી પાંચ અક્ષર નું મારું નામ. જો આના પાંચ અક્ષર નું નામ છે, પેલા બે અક્ષર મને કાન, આપણા કાન હોય ને એની ઉપરથી બને, અને પાંચમો ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા કરો તો ખરો થાય, ખરો. અને ચોથા અક્ષર માં ખંજવાળ આવે, માથાનો ઓલો ઝૂ બને, તો શું થાય છે? સવારે હવે જો અહીંયા આપણે એક ચિત્ર દેખાય છે, પેજ નંબર 10, પેજ નંબર 10, પેજ નંબર 10. હા સાહેબ, માઇક્રોફોન બંધ કરજો, માઇક્રોફોન બંધ. મારો છે એમ્બા ઓનલાઈન.
હવે જો અહીંયા એક ચિત્ર આપેલું છે, ચિત્રની અંદર ખાલી એક કે બે ફેરફારો હું કહીશ, વધારે નથી કેતો. તો અહીંયા જુઓ, તમારે જાતે જ લખવાના છે એટલે અત્યારે હું કહેતો નથી, પરંતુ એક ફેરફાર હું બતાવું છું કે જો અહીંયા તેજલના ઘરમાં એક પક્ષી જોવા મળે છે, જ્યારે અહીંયા વિવેકના ઘરમાં એ પક્ષી નથી. તેજલના ઘરમાં અહીંયા દાદા બેઠા છે, અને એક દાદીમાં બેઠા છે વિવેકના ઘરમાં. આવા તો ઘણા ફેરફારો છે. જો અહીંયા ચોરસ બારી છે, ચોરસ બારી છે, અહીંયા ગોળ બારી છે, ગોળ બારી છે. જોયું, આ ફેરફારો તમારે સામે લખવાના છે. અત્યારે જો તમારે, તમે જે પેજ લખો છો એની અંદર તમારે લખવાનું છે તેજલનું ઘર અને વિવેકનું ઘર. એમાં તમારે તેજલના ઘર પાસે લીમડો જાડો છે, વિવેકના ઘર પાસે પાતળો છે. એક વાક્ય એ લોકોએ લખી દીધો, હવે બીજા વાક્ય તમારે લખવાના. નીચે નીચે કોકાયું છે, નીચે જુઓ. તમારે જો તમારું ઘર બનાવવું હોય તો તમારે જાતે લખવાનું છે. તમારે તમારું ઘર, નવું ઘર બનાવો તો કેવું બનાવશો, કેવું લખવું, એ ઘર ક્યાં હશે, કેવું હશે, એમાં શું વ્યવસ્થા હશે, કેવા રંગનું હશે, એ ઘરનું નામ તમે શું રાખશો, એ તમારે લખવાનું છે. પણ નીચે જે કહેવાનું છે એ મિત્રના ઘરનું કહેવાનું છે. તમને શી મજા પડી ને શી મુશ્કેલી પડી એ તમારે કહેવાનું છે. પછી અત્યારે કોઈ લેશન ન કરે, લેશન સવારમાં કરવાનું છે. લેશન સવારે કરવાનું છે. હવે જો એક બારમું પેજ ખુલ્યું છે, જુઓ પેજ નંબર 12, એ તમારે મોટેથી વાંચવાનું છે. એમાં કઈ લખવાનું નથી. પેજ નંબર 12 મોટેથી બસ આટલું. અહીંથી આપણે કાલે લઈશું. હેલો, આટલે આપણે આજે રાખીએ. કાલે જ્યારે તમે આ લેશન તમે સાંભળી લો,
દરેક કે લેશન સાંભળી લો, આપણે પેજ નંબર 12 સુધી કરાવ્યું છે, તો પહેલેથી ફેરવશું. પેજ નંબર 7 કાઢો, 6 પેજ નંબર 6, 5 ઉપર તો એક અભિનય હતો નાનો એવો, પેજ નંબર 6 ની અંદર નીચે ઓલા શબ્દોમાં આરો લખી નાખવાનું છે, પછી એનો ફોટો પાડીને મારા મોકલવાનો. 7, પેજ નંબર 8, પેજ નંબર 9, પેજ નંબર 11 અને પેજ નંબર 12 છે, એ તમારે વાંચી જવાનું છે. કાલે આટલું તમે કરશો અને એના ફોટા પાડીને મારામાં મોકલવાના છે. હવે હું જે લેશન આપું છું એમાંથી ઘણા મિત્રો ફોટા પાડીને મોકલતા નથી, તો દરેકે બધાએ લેશન કરીને ફોટા મોકલજો. જો તમારથી ફોટા ન પડતા હોય, ન મોકલાઈ શકતા હોય, અથવા વાલી ઘરે ન હોય, તો રાત્રે મોકલો તો હાલશે, અત્યાર પછી મોકલો તો પણ હાલશે, જ્યારે સમય મળે ત્યારે ફોટા મોકલજો. સમજાઈ ગયું બધાને? અખિલભાઈ માયક ખોલો તમારું, માયક અખિલભાઈ સમજાણું? નો સમજાય તો સાંભળો, આના હું ફોટા તમારામાં આગળ હમણાં મોકલી દઈશ. વોટ્સઅપ ગ્રુપ આપણું જે રાજપરાનું છે, રાજપરા કેવ અને રાજપરા બ્રાન્ચ, બે ગ્રુપ છે આપણી પાસે, બે ગ્રુપની અંદર હું ફોટા મોકલું છું. એમાં લઈ ન સમજાય તો જોઈને લખજો. હવે અખિલભાઈ તમે લાલ ઓલાથી મીટિંગ બંધ કરો. જાનકીબેન તમે ખોલો. જાનકીબેન બોલો. જાનકીબેન સમજાઈ ગયું આજે? જાનકીબેન ન સમજાણું હોય તો બોલો. હેલો, જાનકી નો અવાજ નથી આવતો, ત્યાંથી માઇક બંધ નથી ને, ખુલ્લું તો છે. હાર્દિક ચૌહાણ, હાર્દિક ચૌહાણ, હાર્દિક ચૌહાણ, હાર્દિક સમજાઈ ગયું છે? ન સમજાણું હોય તો મને ફોન કરવાનો, અને હું ફોટા તો મોકલી શકું અને કાલે લેશન પૂરું કરીને આવવાનું છે. દિવ્યા બેન, દિવ્યા હાર્દિક તું તારો કોલ કાપી નાખ, લાલ બટન દબાવ. ફોન કે દિવ્યા, ગુડ નાઈટ દિવ્યા. દિવ્યા સમજાઈ ગયું ને? ફોટા મોકલી છે, જોઈ લેજે. કિરણ બેન, કાનજીભાઈ બાંભણિયા, તારા ફોટા મોકલીશ. હવે તું લાલ બટન થી કાપી નાખ. પવન, શિવમ કાનજીભાઈ, સમજાય છે તમને? પવનભાઈ કેમ થયું? પવન ફોન કાપી નાખો લાલ બટન થી, અને કાલે લેશન કરીને આવવાનું છે, ફોટા પાડજો. સુશાલભાઈ, ફોટા હું મોકલીશ,
હું ફોટા પાડીને મોકલજે લિસન થાય એટલે. વેદભાઈ લિસન ના ફોટા મોકલજો, કોલ કાપો. શિવમ 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 સમજાણું બેટા, સમજાણું? કિરણ ના એની બેન નું છે, સાડા આઠે જોઈન્ટ થવાનું. હવે સવા એની બંધ કરી દીધેલું છે કઈ. શરૂ કર્યું વેદભાઈ, તમે બંધ કરી શકો વેદભાઈ. તને આવડી ગયો ભાઈ આ તો. બાય બાય ઓમ. એ ઓમભાઈ બાય બાય કાકુ. હવે એનો હું પૂછી લઉં. હાર્દિકભાઈ, હાર્દિકભાઈ હજી એક જોઈન્ટ છે. વેદને જોબ પણ કઈ રીતે કાપશો? મીટિંગ એન્ડ કરું એટલે વિન છે. પપ્પા મૂકીને અહીંયા ગયા છે. હોલ્ડ ઉપર છે. બેચો કોને? હવે બેસ્યા હું તાર મમ્મી બે. કેરા કરો વાત? આઈ મીન ભાવ નમસ્તે દાજીલા નીકળ ગયા. એ કામ છે.